કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી નર પ્રજનન તંત્ર કમ્પ્લીટ કર્યા પછી આજે એક નવા ટોપિક સાથે માદા પ્રજનન તંત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ માદા પ્રજનન તંત્રનું આપણે સ્થાનનો ઉલ્લેખ કરીશું કે માદા પ્રજનન તંત્રનું સ્થાન ક્યાં હોય. તો જે રીતે આપણે નર પ્રજનન તંત્રની અંદર વાત કરી હતી કે નર પ્રજનન તંત્ર ન્યૂનતમ પ્રદેશમાં સ્થાન પામેલ છે, તે જ રીતે માદા પ્રજનન તંત્ર પણ ન્યૂનતમ પ્રદેશમાં સ્થાન પામેલ છે. બીજા નંબરમાં આપણે વાત કરીએ કે માદા પ્રજનન તંત્રની અંદર કોનો સમાવેશ થાય, તો આપણે સૌ પ્રથમ જાણી શકીએ કે માદા પ્રજનન તંત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય તેનો ઉલ્લેખ કરવો હોય તો આપણે કહી શકીએ કે એક જોડ અંડપિંડ, બીજા નંબરમાં વાત કરીએ એક જોડ અંડવાહિની, ત્રીજા નંબરમાં આપણે વાત કરીએ ગર્ભાશય, ચોથા નંબરની અંદર વાત કરીએ ગ્રીવા, પાંચમા નંબરમાં વાત કરીએ યુનિમાર્ગ અને છેલ્લા નંબરમાં વાત કરીએ તો બાહ્ય જનનેન્દ્રી. તો આપણે કહી શકીએ કે સ્થાન કયું, તો ન્યૂનતમ પ્રદેશમાં સ્થાન પામેલ હોય અને કઈ કઈ વસ્તુનો અથવા કયા કયા ભાગોનો તેમાં સમાવેશ થાય, તો એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિયો. ત્યારબાદ આપણે વાત કરીએ કે માદા પ્રજનન તંત્રમાં ઉપરોક્ત ભાગો એટલે કે આટલેથી આ બધા જ ભાગો સાથે રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલી એક એકમ જેને આપણે શું કહીએ સ્તન ગ્રંથિઓ નો પણ શું થાય સમાવેશ. ફરીથી માદા પ્રજનન તંત્રમાં ઉપરોક્ત ભાગ સાથે સ્તન ગ્રંથિઓ એક જોડ સ્તન ગ્રંથિ નો પણ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલ હોય છે. તો આ બધી વાત આપણે એમાં સમાવેશિત રચનાની વાત કરી. ત્યારબાદ હવે આ બધી રચનાઓ માદા પ્રજનન તંત્રમાં પ્રજનનના કયા કયા કાર્યોમાં ભાગ લે તો આપણે એ પણ બનાવી શકીએ કે માદા પ્રજનન તંત્રની અંદર તે અંડકોષપાતના આપણે સાદી ભાષામાં કહેવું હોય તો અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થવાની ઘટના, ત્યારબાદ એ અંડકોષ શાની અંદર દાખલ થશે અંડવાહિની, તો ત્યાં શુક્રકોષ સાથે તે ફલિત થાય તો તે ફલનની ઘટના, ત્યારબાદ યુગ્મનો જે નિર્માણ પામ્યો હોય તે ગર્ભાશયમાં જઈ રેડી અને શું ધારણ કરશે ગર્ભ બનાવવા માટેના ગર્ભધારણની ઘટના, ગર્ભધારણમાં બાદ ગર્ભનું રૂપાંતરણ યંગવનમાં એટલે કે બાળકમાં થાય તેનો જન્મ અને એના સંભાળની ઘટના એટલે કે બાળ સંભાળની ઘટનાઓ. આ તમામ ઘટનાઓ આ તમામ બાબતો માટે આ બધી રચનાઓ આવેલી હોય તો આપણે કહી શકીએ કે આ ઉપરોક્ત ભાગ અંડકોષપાત, ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાળની ઘટનાઓ માટે જવાબદાર અથવા મદદરૂપ થાય છે. આગળની વાત કરીએ આપણે સૌ પ્રથમ આપણે અભ્યાસ શરૂ કરીશું એક જોડ અંડપિંડથી. ચાલો જોઈએ તો આપણે અંડપિંડ પહેલા નંબરનો આપણો ટોપિક છે અંડપિંડ. આપણે પહેલા વાત કરીએ અંડપિંડની સંખ્યા વિશે. અંડપિંડની સંખ્યા કેટલી હોય તો આપણે પહેલા નંબરમાં કહી શકીએ કે માદા પ્રજનન તંત્રની અંદર અંડપિંડ એક જોડ હોય એટલે કે બેસ રેડી એક જોડે. ચાલો બીજા નંબરમાં સ્થાન કેનું એ ક્યાં સ્થાન પામેલ છે, તો આપણી નવી ચોપડી પ્રમાણે એવું લખાણ છે કે ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક એક, જૂની ચોપડીમાં ન્યૂનતમ ગુહાની ઉપર અને ઉદરીય ભાગમાં નીચે ત્યાં શું લખતા હતા ન્યૂનતમ ગુહાની ઉપર અને ઉદરીય ગુહા અથવા ઉદરના ભાગ, ઉદરીય ગુહાની જગ્યાએ આપણે લખીશું ઉદરના ભાગની નીચે રેડી ન્યૂનતમ ગુહાની ઉપર અને ઉદરના ભાગની નીચે દરેક બાજુએ જોડાયેલ હોય, દરેક બાજુએ એક એક ગોઠવાયેલ હોય.
તો આપણે પહેલાં સ્થાન શીખ્યા ન્યૂનતમ ગુહાની ઉપર, ઉદરના ભાગની નીચે, દરેક બાજુએ એક એક એમ અન્નપિંડ ગોઠવાયેલા હોય, એનો આકાર જોઈએ. નવી ટેક્સ્ટબુકમાં આકારનો ઉલ્લેખ નથી, તો આપણે કહી શકીએ જૂની ટેક્સ્ટબુક પ્રમાણે બદામ જેવું. એનો કદ જોઈએ તો કદની અંદર ફક્ત આપણી નવી ચોપડીની અંદર ફક્ત એની લંબાઈ વિશે ઉલ્લેખ કરેલ છે, તો અંદાજિત તે 2-4 સેન્ટીમીટર લાંબું હોય. જૂની ચોપડી પ્રમાણે એની પહોળાઈ અને જાડાઈની પણ વાત કરીએ તો 2 સેન્ટીમીટર પહોળાઈ અને અંદાજિત 1 સેન્ટીમીટર શું હોય જાડાઈ. પાછળની જે આ બે વાત કરી આપણે એ ફક્ત જૂની ચોપડી પ્રમાણે. તો આપણે પહેલાં સ્થાન, આકાર અને કદની વાત કરી જે અન્નપિંડની હતી. અન્નપિંડની સંખ્યા 1 જોડ, તેનું સ્થાન ક્યાં, તો હાલત ન્યૂનતમ ગુહાની ઉપર, ઉદરના ભાગની નીચે, દરેક બાજુ એક એક ગોઠવાયેલ હોય, આકાર બદામ જેવો હોય, એની લંબાઈ જોઈએ તો 2-4 સેન્ટીમીટર જેટલી આશરે, ત્યારબાદ પહોળાઈ 2 સેન્ટીમીટર અને જાડાઈ 1 સેન્ટીમીટર. હવે તે પોતાના સ્થાનને જાળવી કેવી રીતે રાખે. રેડી? તો અન્નપિંડ ઉદરીય ગુહામાં નીચેની તરફ અથવા ઉદરીય પ્રદેશમાં નીચેની તરફ ગોઠવાયેલા હતા, રેડી, ને ગર્ભાશયની બંને બાજુએ ગોઠવાયેલા હતા, રેડી, તો એ પોતાનું સ્થાન ત્યાંનું ત્યાં જાળવી કેવી રીતે રાખો, તો તેનું સ્થાન કેમ જળવાય છે, તો લખીએ ન્યૂનતમની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલ હોય. દરેક અંડપિંડ પોતાનું સ્થાન કેમ જાળવી શકે છે, તો આપણે હાલ જ વાત કરી, દરેક અંડપિંડ ન્યૂનતમની દિવાલ તેમજ ન્યૂનતમની દિવાલ અને બીજા નંબરમાં ગર્ભાશયની સાથે અસ્થિબંધ. આપણે વાત કરીએ ગર્ભાશયનો આકાર ઊંધા નાશપતિ જેવો છે, બરાબર, ચલો તો આ ગર્ભાશય છે, આ ગર્ભાશયની દિવાલો છે માની લઈએ, તો એની એક આ બાજુ ગોઠવાયેલો છે અને એક આ બાજુ ગોઠવાયેલો છે, રેડી. તો આ પોતાનું સ્થાન કેવી રીતે જાળવી શકે છે, તો આ વાત કરીએ ગર્ભાશય, ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલ હોય છે અને બીજા સાથે એની આજુબાજુનું જે પોલાણ છે એ કોનું પોલાણ છે, ન્યૂનતમની દિવાલનું, રેડી. તો ન્યૂનતમની દિવાલ અને ગર્ભાશયની દિવાલ બંને સાથે કોના વડે જોડાયેલ છે, તો અસ્થિબંધ દ્વારા. આપણે સ્નાયુબંધ અને અસ્થિબંધનો અભ્યાસ આપણે 11મા ધોરણમાં કરેલ છે. ત્યારબાદ તો આ સ્થાન થયો, હવે નવો ટોપિક જોઈએ એના આવરણો વિશે. તો આપણે વાત કરીએ દરેક અન્નપિંડ પાતળા અધિછદીય આવરણથી આવરિત હોય. પ્રત્યેક અન્નપિંડ શાનાથી આવરિત છે, કે પાતળા અધિછદીય આવરણથી આવરિત હોય, અને આ અધિછદીય આવરણ અંદરનું જે પોલાણ હોય એમાં શું આવેલું હોય, તો અન્નપિંડ આધાર. તો આપણે વાત કરી શકીએ કે દરેક અન્નપિંડ પાતળા અધિછદીય આવરણથી જે આવરિત હોય તે અન્નપિંડના આધારકને આવરતું હોય. તો આપણે એમ કહી શકીએ કે અન્નપિંડ અંદર તે તરફ શું આવેલું હોય, તો આધારક, અને અન્નપિંડના આધારકને ફરતે કોણ આવેલું હોય, તો અન્નપિંડનું આવરણ. માટે લખ્યું કે અન્નપિંડ પાતળા અધિછદીય આવરણથી આવરિત હોય અને એની અંદરની તરફ શું આવેલું હોય, તો આધારક, તો તે આધારકને આવરતું હોય છે. અન્નપિંડનું આધારક 2 ભાગમાં વહેંચાયેલું હોય, એક પરિગવર્તી ભાગ. પરિગવર્તી ભાગની અંદર શું આવેલું હોય, તો આપણે કહી શકીએ બાહ્ય, અને અન્નપિંડના આધારકનો બીજો ભાગ છે જે અંદરનો, કે સેન્ટ્રલ ભાગ કહેવાય, કેન્દ્રમાં રહેલો ભાગ, જેને આપણે શું કહીશું, તો અંદરનું મજ્જક. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનમાં લઈએ કે દરેક અન્નપિંડ પાતળા અધિછદીય આવરણથી આવરિત હોય, તે અંદરની તરફ અન્નપિંડના આધારકને આવરતું હોય, અન્નપિંડનું આધારક 2 ભાગમાં વહેંચાયેલું હોય, બહારની તરફનો ભાગ પરિગવર્તી બાહ્યક અને અંદરની તરફનો કેન્દ્ર ભાગ પરિગવર્તી મજ્જક. સાદી રીતે અહીંયા રચના એક બનાવવાનો પ્રયત્ન કરીએ તો આ બહારનું આવરણ ગણીએ તો એ કયું કહેવાય, અધિછદી આવરણ. એનું પોલાણ અંદરના કેટલા ભાગમાં વિભાજિત થાય, તો 2. તો આ બહારનો જે પરિગવર્તી ભાગ છે, બહારનો કેન્દ્ર, વચ્ચેનો કેન્દ્રસ્થ ભાગ અને એનો બહારનો પરિગવર્તી ભાગ, તો આ પરિગવર્તી ભાગ કયો કહેવાય, બાહ્ય, અને અંદરનો કેન્દ્રનો ભાગ કયો કહેવાય, મજ્જક. રેડી? તો ચલો આગળ. ત્યારબાદ એનાથી આગળની વાત કરીએ આપણે, હવે નવો ટોપિક જોઈએ નાભી કેન્દ્ર. જૂની ટેક્સ્ટબુકમાં આનો ઉલ્લેખ છે, નવી ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી. તો આપણે જોઈએ નાભી કેન્દ્ર કોને કહેવાય, તો દરેક અંડપિંડ
અંડપિંડ પણ એક શરીરનો ભાગ જ છે માદા પ્રજનન તંત્રનો, તો એને પોષણ મળવું જોઈએ, એને પણ સંવેદના ઉર્મી વેગ પ્રાપ્ત થવા જોઈએ રેડી, તો એના કાર્યોનું સંચાલન થાય. તો નાભિ કેન્દ્ર શું છે? તો દરેક અંડપિંડમાં એક નાભિ કેન્દ્ર આવેલું હોય જેના વડે એની અંદર રુધિરવાહિનીઓ ચેતાઓ શું થતી હોય દાખલ. તો દરેક અંડપિંડ શું ધરાવે? નાભિ કેન્દ્ર ધરાવે જેના વડે રુધિરવાહિનીઓ અને ચેતાઓ પ્રવેશ પામે. તો નાભિ કેન્દ્ર શું છે? તો અંડપિંડમાં આવેલું એવું સ્થાન કે જેના દ્વારા અથવા જે ભાગ વડે રુધિરવાહિનીઓ ચેતા અંદર પ્રવેશ પામતી હોય, રુધિરવાહિનીઓને પોષણ આપે, ચેતાઓ વડે ઉર્મી વેગો પ્રાપ્ત થાય. ચલો એનાથી આગળની વાત આપણે કરીએ. હવે આપણો નવો ટોપિક છે માદા સહાયક નલિકાઓ. આપણે મુખ્ય રચના અંડપિંડનો અભ્યાસ કરી ગયા, હવે આપણી વાત છે માદા સહાયક નલિકાઓ. જે રીતે નરની અંદર નર પ્રજનન તંત્રમાં સહાયક નર પ્રજનન નલિકાઓ હતી રેડી, એ જ રીતે આની અંદર પણ માદા સહાયક નલિકાઓ જોવા મળે છે. કોણ કોણ ભેગા થઈને બનાવો માદા સહાયક નલિકાઓ? તો પહેલા નંબરમાં વાત કરીએ અંડવાહિનીઓ. અંડવાહિનીનો આપણે બીજા નંબરમાં ગર્ભાશય નળી પણ તરીકે ઓળખીશું. તો અંડવાહિનીઓ બીજા નંબરમાં ગર્ભાશય અને ત્રીજા નંબરમાં યોનિમાર્ગ, આ ત્રણેય જણ ભેગા થઈ શું રચે છે? માદા સહાયક નલિકાઓ. તો યાદ રાખીશું માદા પ્રજનન તંત્રની અંદર માદા સહાયક નલિકા તરીકે માદા સહાયક નલિકા કોણ રચે છે? તો આપણે તરત કહીશું કે અંડવાહિનીઓ એટલે કે ગર્ભાશય નળીઓ, બીજા નંબર ગર્ભાશય અને ત્રીજા નંબરમાં યોનિમાર્ગ, આ ત્રણેય ભેગા થઈ માદા સહાયક નલિકા બનાવે છે. પહેલો આપણે કોનો અભ્યાસ કરીએ? અંડવાહિની. ટેક્સ્ટબુકની અંદર આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે અંડવાહિનીની શરૂઆત ક્યાંથી થાય છે? તો અંડપિંડની નજીકથી શરૂઆત થાય. રેડી, ક્યાંથી શરૂઆત થાય છે? અંડપિંડની નજીકથી. ચલો જોઈએ. પહેલા નંબરમાં આપણે અંડવાહિનીની વાત કરીએ. રેડી, પહેલા નંબરમાં વાત કરું છું અંડવાહિનીમાં એની સંખ્યા કેટલી હોય? તો એક જોડ એટલે કે બે. રેડી, બીજા નંબરમાં ઉદ્ભવ અથવા ક્યાંથી ક્યાં સુધી લંબાયેલી હોય, ક્યાંથી ઉત્પન્ન થાય ક્યાં સુધી લંબાયેલી હોય, તો ઉદ્ભવ અને જોડાણ તો તે અંડવાહિનીના સોરી અંડવાહિની અંડપિંડના પરિઘ વિસ્તારથી શરૂ કરી ગર્ભાશય સુધી લંબાયેલી હોય. રેડી, તો અંડવાહિનીઓ અંડપિંડના પરિઘ વિસ્તારથી શરૂ થાય અને છેક ગર્ભાશય સુધી લંબાયેલી હોય. એનું કદ જોઈએ તો પ્રત્યેક અંડવાહિની અંદાજે 10-12 સેન્ટીમીટર લાંબી હોય. રેડી, અંડવાહિની ત્રણ ભાગમાં વિભાજિત છે. શરૂઆતનો એનો ગણી આકારનો પહોળો છેડો છે એને આપણે કહીશું અંડવાહિની નિવા. બીજા નંબરનો જે પહોળો ભાગ આવશે એને કહીશું તુંબિકા, અને પછીનો જે સાંકડો ભાગ બનાવશે એને આપણે કહીશું ઇથમસ. રેડી, તો આ ત્રણેયની આપણે અભ્યાસ કરવાનો છે, અંડવાહિની નિવા, તુંબિકા અને ઇથમસ. ચલો જોઈએ. આ અંડપિંડ છે, અંડપિંડની નજીકનો ભાગ જ્યાંથી પહોળો ગણી આકારનો ભાગ હોય જેને શું કહેવાય? અંડવાહિની નિવા. પછી તરત જ થોડો ફૂલેલો ભાગ આવે જેને આપણે કહીશું તુંબિકા, ત્યાર પછીનો સાંકડો ભાગ આવે એને કહીશું ઇથમસ. એ જ રીતે આ બાજુથી પણ રચના આવતી હોય રેડી. તો
તો આ બાજુની રચના આંડવાની નિવાબ છે, આ ભાગને આપણે તુંબિકા કહીએ, આને ઇથમસ કહીએ, અને પછી આ ગર્ભાશય. તો બંને બાજુની અંડવાહિનીઓ ક્યાં ખુલ્યો છે? ગર્ભાશયમાં. આ શું છે? અંડપિંડ. અંડપિંડ ક્યાં સ્થાન પામેલા? તો આપણે પહેલાં જ ભણ્યા કે એ ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલા હોય, એ રીતે નિંતમની દિવાલ સાથે પણ કોના વડી જોડાયેલા હોય? અસ્થિબંધ દ્વારા. હવે તો અંડપિંડના આપણે હાલ બોલ્યા, માદાક સહાયક નલિકામાં આપણે પહેલો અભ્યાસ કરતા હતા અંડવાહિની. તો હાલ જ આપણે શું બોલ્યા કે અંડપિંડનો આ પરિગવર્તી વિસ્તાર છે, ત્યાંથી શરૂ કરી અને છેક ક્યાં સુધી લંબાઈ લેવાય? ગર્ભાશય સુધી. એની અંદાજિત લંબાઈ કેટલી હોય? 10-12 સેન્ટીમીટર. એ ત્રણ ભાગમાં અંડવાહિની નિવાર, તુંબિકા અને ઇથમસ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલી. રેડી, ચલો આગળની વાત. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પહેલો એનો ભાગ, જેને આપણે કીધું અંડવાહિની નિવાર. તો અંડવાહિની નિવાપ આપણે કોને કહીએ છીએ? તો વાત કરી અંડવાહિનીનો, અંડપિંડની નજીક રહેલો ગણી આકારનો ભાગ. કેવો ભાગ છે? તો પહેલા તો કોની નજીક રહેલો છે? અંડપિંડની નજીક. કેવા આકારનો છે? અંડપિંડની નજીક ગણી આકારનો, કારણ એનો શરૂઆતનો છેડો પહોળો છે. રેડી, ગણી આકારનો ભાગ જેને આપણે અંડવાહિની નિવાપ કહીએ. રેડી, બીજું અંડવાહિની નિવાપની કિનારી પર આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે. આ જે આંગળી જેવા પ્રવર્ધો ક્યાં જોવા મળે છે? અંડવાહિની નિવાપની કિનારી પર. રેડી, અને આ કિનારી પર જે આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે એને આપણે શું કહીશું? ફિમ્બ્રી. ફિમ્બ્રીનું શું કાર્ય છે? તો હાલ જ આપણે વાત કરી અંડપિંડની નજીકથી શરૂઆત કોની થાય? અંડવાહિની. તો આંગળી જેવા જે પ્રવર્ધો સાર્યા શરૂઆતના, આંગળી જેવા પ્રવર્ધો, આંગળી જેવા પ્રવર્ધોને આપણે શું કહીશું? ફિમ્બ્રી. આ ક્યારે કામ આવે છે? જ્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય. અંડકોષ મુક્ત થાય તે ઘટનાને આપણે શું કહીશું? અંડકોષપાત. તો અંડકોષપાતની ઘટના દરમિયાન આ અંડપિંડને સામો દાખલ કરવામાં મદદરૂપ થાય ફિમ્બ્રી. તો એ ફિમ્બ્રી હલનચલન પામશે અને કઈ તરફ એને ખેંચશે? અંડવાહિની તરફ. રેડી, તો આપણે કહી શકીએ કે ફિમ્બ્રી અંડકોષપાત બાદ મુક્ત થયેલા અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે. તો ફિમ્બ્રીનું કાર્ય શું? અંડપિંડમાંથી અંડકોષપાત બાદ મુક્ત થયેલા અંડકોષોને શોષવા અથવા મુક્ત થયેલા અંડકોષોને ગ્રહણ કરવામાં મદદરૂપ કોણ થાય છે? તો અંડવાહિનીના પહોળા છેડે આવેલ આંગળી જેવા પ્રવર્ધો, જેને શું કહેવાય? ફિમ્બ્રી. તો આ ફિમ્બ્રીનું કાર્ય કહેવાય. એક માર્કમાં તમારા પ્રશ્ન પૂછાઈ શકે ફિમ્બ્રીનું કાર્ય શું? તો અંડકોષપાતની ઘટના દરમિયાન મુક્ત થયેલા અંડકોષોને ગ્રહણ કરવામાં ફિમ્બ્રી મદદરૂપ થાય છે. ત્યારબાદની આપણે વાત કરીએ તુંબિકા. તો હવે ગણી આકારના ભાગ પછીનો તરત આવતો જે ભાગ છે, જે પહોળો હોય, જેને આપણે શું કહીશું? તુંબિકા. તો બીજા નંબરનો ભાગ છે અંડવાહિની નિવાપ આગળ લંબાઈ તુંબિકામાં ખુલે. સામો ખુલે તુંબિકા. તુંબિકા કેવો પ્રદેશ છે? પહોળો પ્રદેશ. તો આપણે એમ પણ લખી શકીએ અંડવાહિની નિવાપ તુંબિકા તરીકે ઓળખાતા પહોળા પ્રદેશ તરફ લંબાય છે અથવા આગળની તરફ દોરાય છે. તુંબિકા બાદ કયો પ્રદેશ આવે? તો તુંબિકા બાદ આવે ઇથમસ. એ કેવી રચના છે? સાંકડી. તો આપણે કહીશું અંડવાહિનીનો અંતિમ ભાગ. અંડવાહિનીનો મધ્ય ભાગ છે, અંડવાહિનીનો શરૂઆતનો ભાગ છે. તો અંડવાહિનીનો અંતિમ ભાગ કોણ છે? તો ઇથમસ. અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ છે અને એક શું ધરાવે છે? તો સાંકડું પોલાણ. રેડી, તુંબિકા પ્રદેશ પહોળો છે અને આ સાંકડું પોલાણ ધરાવતું ઇથમસ સામો ખુલી જાય તો આપણે કહીએ ગર્ભાશયમાં. તો તુંબિકા અને ગર્ભાશયની વચ્ચે આવેલો સાંકડું પોલાણ ધરાવતો પ્રદેશ કયો કહેવાય? ઇથમસ. રેડી, ચલો આગળ. તો અંડવાહિનીનો અંતિમ ભાગ જે સાંકડું પોલાણ ધરાવે અને તે ગર્ભાશય સાથે જોડાયેલ હોય તેવા પ્રદેશને ઇથમસ કહે છે. હવે વાત કરવાની છે આપણે ગર્ભાશયની. સહાયક નલિકામાં આપણે માદાક સહાયક નલિકામાં ત્રણ ભાગ હતા. પહેલો ભાગ આપણે વાત કરી અંડવાહિની, બીજા નંબરનો ભાગ વાત કરી હતી ગર્ભાશય અને ત્રીજા નંબરમાં યોની. રેડી, તો આપણે પહેલા હવે બીજા નંબરમાં વાત કરવા જઈ રહ્યા છીએ ગર્ભાશય. ગર્ભાશયની સંખ્યા, અંડવાહિનીની સંખ્યા કેટલી હતી? એક જોડ. પણ બંને બાજુની અંડવાહિનીઓ ભેગી થઈ અને જે વચ્ચેના સેન્ટ્રલ ભાગમાં જે રચના બનાવવા પહોળી એ ભાગને શું કહે? ગર્ભાશય. તો ગર્ભાશય એક જ હોય. રેડી, ચલો બીજું. એને આપણે કુક એટલે કે વોમ્બ તરીકે પણ ઓળખી શકીએ. રેડી, ચલો. ત્યારબાદ ગર્ભાશયનો આકાર કેવો? તો તે ઊંધા નાસપતિ આકારનો હોય. આપણે નાસપતિનો આકાર જોઈએ, ચલો આવો હોય. તો એમાં જુઓ નાસપતિના આકારમાં શું છે?
ઉપરનો છેડો સાંકડો હોય, નીચેનો છેડો પહોળો હોય, પણ જો આપણે ગર્ભાશયનો આકાર જોઈએ તો ઉપરનો છેડો કેવો થયો પહોળો, નીચેનો છેડો કેવો બનતો જાય સાંકડો. માટે આને આપણે ઉંધાનાસ્પદી આકાર હું કહીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ આધાર, એ પોતાનું સ્થાન કોની મદદથી જાળવી રાખે. જે રીતે અંડપિંડો પોતાનું સ્થાન જાળવવું હોય તો ન્યૂનતમ ગુહાની દિવાલ અને ગર્ભાશય સાથે અસ્થિબંધ વડે જોડાયેલા હતા, તો એ જ રીતે ગર્ભાશય પોતાનું સ્થાન કોની મદદથી જાળવી રાખે, તો ગર્ભાશય પણ ન્યૂનતમની દિવાલ, તે પણ ન્યૂનતમની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલ હોય, અને અસ્થિબંધ દ્વારા જોડાયેલ હોય માટે તે ત્યાં ત્યાં પોતાનું સ્થાન જાળવી રાખે. ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે ગ્રીવા નળી. કોની વાત કરવા જઈ રહ્યા છીએ આપણે? ગ્રીવા નળી. ધ્યાન આપજો, હાલ જ વાત આપણે કરી હતી બંને બાજુની જે અંડવાહિનીઓ છે, બંને બાજુની અંડવાહિનીઓ જ્યાં ખુલે એ ભાગના આપણે કીધું હતું ગર્ભાશય. રેડી, ચલો, એ ગર્ભાશય. પણ ગર્ભાશયથી આગળનો ભાગ આપણે જોઈએ, ગર્ભાશયથી આગળનો ભાગ તો એ યોનિ, પણ ડાયરેક્ટ યોનિમાં ખુલતું નથી, એ વચ્ચેનું જે પોલાણ છે ગર્ભાશયનું, વચ્ચેનું જે પોલાણ છે એક સાંકડી નલિકા બનાવે, અને સાંકડી નલિકા આગળ સામો ખુલ્લો છે યોનિમાં. રેડી, તો આ સાંકડી નલિકામાં વચ્ચે ભાગ છે. રેડી, તો વચ્ચેનો જોડાણ ભાગને આપણે ગ્રીવા કીધી, અને ગ્રીવાનું જે પોલાણ છે અંદરનું એને ગ્રીવા નળી કહેવાય. રેડી, આ શું છે ગર્ભાશય? તો ફરીથી વાત આપણે કરીએ, ગર્ભાશયનો આકાર કેવો હતો? ઊંધા નાસ્પતિ આકારનો હતો, બીજા નંબરનો. ગ્રીવા નળી કોને કહેવાય? તો ગર્ભાશય અને આ યોનિ. રેડી, આ યોનિ માર્ગ, તો ગર્ભાશય અને યોનિ માર્ગને જોડતી જે રચના છે એને શું કહેવાય? ગ્રીવા. પણ ગ્રીવામાં આવેલું જે પોલાણ છે એને શું કહીએ છીએ? અથવા પોલાણ અથવા ગુહા છે એને શું કહીએ? ગ્રીવા નળી. તો ફરીથી ગર્ભાશય અને યોનિ માર્ગ સાંકડી ગ્રીવા વડે જોડાયેલ હોય છે. તો આ ગર્ભાશય. રેડી, ગર્ભાશય અને આ યોનિ માર્ગ આ બંને સાના વડે જોડાયેલ છે? સાંકડી ગ્રીવા વડે. આ સાંકડી ગ્રીવાનું અંદરનું જે પોલાણ છે એ ગ્રીવાની ગુહાને તો શું કહેવાય? ગ્રીવા નળી. તો ગ્રીવાની ગુહાને ગ્રીવા નળી તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીવા નળી યોનિ માર્ગ સાથે જોડાઈ, હવે ગ્રીવા નળી અને આગળનો યોનિ માર્ગ. રેડી, આ બંને જોડાઈ, ગ્રીવા નળી અને યોનિ માર્ગ આ બંને જોડાઈ શું બનાવે? જન્મ નળી. આ જન્મ નળી એટલે બાળ પ્રસવ, બાળક જ્યારે જન્મશે ત્યારે ગર્ભાશયમાંથી બાળક આગળ ઉતરી આવે કઈ નળી દ્વારા? ગ્રીવા નળી અને યોનિ માર્ગ વડે, માટે તેને જન્મ નળી પણ કહેવાય. રેડી, તો ગ્રીવા નળી અને યોનિ માર્ગ બંને જોડાઈ બનાવતી જે રચના હોય તેને જન્મ નળી કહે છે. હવે આપણે ગર્ભાશયનું સ્થાનની જો વાત કરીએ તો તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિ જે આપેલી છે એના પ્રમાણે આપણે કહી શકીએ કે ગર્ભાશય વાસ્તવમાં મૂત્રાશય અને મળાશયની વચ્ચે સ્થાન પામેલ છે. ક્યાં પામેલ છે? ગર્ભાશયનું સ્થાન કહીએ તો મૂત્રાશય અને મળાશયની વચ્ચે કોણ સ્થાન પામેલ હોય? ગર્ભાશય. રેડી, જે જૂની ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ હતો, નવામ નથી. ચલો, હવે ગર્ભાશયની ફરતે આવેલા આવરણોની વાત કરીએ તો ગર્ભાશય ત્રણ આવરણોથી આવૃત છે. આ ત્રણ આવરણોમાં સૌથી બહારનું આવરણ હોય એને આપણે કહીશું પેરીમેટ્રિયમ. બીજા નંબર મધ્યમાં આવેલું હોય એને કહીશું માયોમેટ્રિયમ, અને સૌથી અંદર આવેલું હોય એને કહીશું એન્ડોમેટ્રિયમ. તો આપણે પહેલાં શરૂઆત ક્યાંથી કરીશું? પેરીમેટ્રિયમથી. રેડી, તો ફરીથી વાત કરીએ, માદા સહાયક નલિકામાં આપણે પહેલા નંબરમાં જોઈ અંડવાહિની, બીજા નંબરમાં જોઈ રહ્યા છીએ ગર્ભાશય. ગર્ભાશયમાં આપણે એની સંખ્યા, આકાર, આધાર, ગ્રીવા નળી, જન્મ નળી, એનું સ્થાન વગેરે જોઈ ગયા. હવે આપણે જોઈ રહ્યા છીએ એના આવરણ. તો હવે આપણે ગર્ભાશયમાં જે આવરણ જોઈ રહ્યા છીએ એમાં સૌથી બહારનું આવરણ જેને આપણે કીધું પેરીમેટ્રિયમ. તો પેરીમેટ્રિયમ સૌથી બહારનું પાતળું સ્તર છે. એની સાપેક્ષે આપણે બીજા નંબરમાં વાત કરીએ માયોમેટ્રિયમ. તો માયોમેટ્રિયમ ક્યાં આવ્યું છે? મધ્યમાં. રેડી, બીજા નંબરમાં એ કેવું છે? તો અરેખિત સ્નાયુનું બનેલું, આપણે અરેખિત સ્નાયુને સરળ સ્નાયુ પણ કહી શકીએ. રેડી, અને જાડું સ્તર છે. આ પાતળું છે બહાર છે, આ જાડું છે આ મધ્યમાં. રેડી, અને સારું બનેલું છે અરેખિત. આનું કાર્ય શું? તો જ્યારે બાળક જન્મ થવાનો સમય હોય એટલે બાળ પ્રસવની ક્રિયા હોય તે દરમિયાન ગર્ભાશયની દિવાલનું સંકોચન પ્રેરી જન્મ નળી દ્વારા
બાળકનો પ્રસવ એટલે બહાર નીકળવાની જે ઘટના છે એટલે બાળકના પ્રસવની ઘટના દરમિયાન તો સૌથી વધુ સંકોચન પ્રેરવામાં મદદરૂપ કોણ થાય છે? માયોમેટ્રિયમ. તો આપણે લખીશું બાળક પ્રસવની ક્રિયા દરમિયાન મજબૂત રીતે તે સંકોચન દર્શાવે છે. તો બાળ પ્રસવની ક્રિયા દરમિયાન મજબૂત રીતે સંકોચન દર્શાવે છે. રેડી? તો સૌથી બાળ પ્રસવ બાળકનો જન્મ આપવાની ક્રિયામાં સૌથી મોટો ભાગ ભજવતું અને સંકોચન દર્શાવતું કોઈ સ્તર હોય તો કયું છે? માયોમેટ્રિયમ. હવે સૌથી અંદરના સ્તરની વાત આપણે કરવાની છે. કોની વાત છે? એન્ડોમેટ્રિયમ. તો જોઈએ એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ કેવું છે? તો તે સૌથી અંદરનું ઘડી બીજા નંબર આ સ્તર કેવું છે? ગ્રંથિમય છે. અરેખિત સ્નાયુનું છે. તો આ શું છે? ગ્રંથિમય સ્તર છે. રેડી? અને એ શું કરે? તો આપણે વાત કરીએ ગર્ભાશયને આપણે આકાર બતાવતા હતા. કેવો બતાવતા હતા? નાસપતિ આકાર. રેડી? ચલો ઉપરનો છેડો પહોળો, નીચેનો છેડો સાંકડો. હવે સૌથી ચલો એ આ એક સ્તર, આ બે સ્તર અને આ ત્રણ સ્તર માની લો. આ ત્રણ સ્તર. રેડી? તો સૌથી બહારનું કયું કહેવાય? પેરીમેટ્રિયમ. બીજા નંબરનું કયું કહેવાય? માયોમેટ્રિયમ. સૌથી અંદરનું કયું કહેવાય? એન્ડોમેટ્રિયમ. રેડી? તો આ એન્ડોમેટ્રિયમ વડે કોણ ઘેરાયેલ હોય? તો એન્ડોમેટ આ ગર્ભાશયનું પોલાણ કહેવાય. તો ગર્ભાશયનું અંદરનું પોલાણ એ સૌથી અંદર કયું સ્તર છે? તો એન્ડોમેટ્રિયમ. તો ગર્ભાશયનું પોલાણ એન્ડોમેટ્રિયમના સ્તર વડે ઘેરાયેલ હોય છે. તો ફરીથી એન્ડોમેટ્રિયમ સૌથી અંદરનું સ્તર છે, તે ગ્રંથિમય હોય. ગર્ભાશયનું પોલાણ ઘડી ગર્ભાશયનું પોલાણનું અસ્તર એટલે અંદરનું આવરણ કોણ બનાવે છે? એન્ડોમેટ્રિયમ. હવે એન્ડોમેટ્રિયમનું કાર્ય શું? તો એન્ડોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન રેડી ઋતુચક્ર જે માદાની અંદર જોવા મળે દરમિયાન, તો ઋતુચક્ર દરમિયાન તે ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય. રેડી? તો ઋતુચક્ર દરમિયાન તે ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય. આપણે વધારામાં થોડી માહિતી જોઈએ તો એમ કહી શકાય કે જ્યારે માદાની અંદર અંડકોશનું ફલન શુક્રકોષ વડે અંડવાહિનીમાં થઈ જાય ત્યારબાદ યુગ્મન જ વિકાસ પામો, યુગ્મન ધીમે ધીમે વિભાજન પામતો ના થોડા કોષોવાળી અવસ્થા ધરાવતો ક્યાં પહોંચી જાય? ગર્ભાશય. તો ગર્ભાશયમાં સૌથી અંદરનું આવરણ કયું હોય? તો ગર્ભાશયની અંદર સૌથી અંદરનું આવરણ હોય એન્ડોમેટ્રિયમ. અને આ એન્ડોમેટ્રિયમમાં ફલન બાદ ગર્ભાયન શું પામે? સ્થાપન. રેડી? તો ગર્ભ સ્થાપન ક્યાં પામે? તો એન્ડોમેટ્રિયમ. પણ ક્યારે? ફલન બાદ. અને માની લો ફલન થાય જ નહીં, પ્રજનન થયું જ નથી, મૈથુન ક્રિયા થઈ જ નથી તો ફલન થયું જ નહીં. તો હવે જે અંડકોષ અંડવાહિનીમાં આવે છે એનું ફલન થતું નથી તો અંડવાહિનીમાંથી વહેતો ક્યાં સુધી પહોંચી જશે? ગર્ભાશય સુધી. અને ગર્ભાશયમાં દર આપણે વાત કરીએ છીએ કે એન્ડોમેટ્રિયમ સ્તર દર સમયાંતરે 28 દિવસે શું થઈ જશે? તૂટી જશે. તૂટી જશે તો જે ફલિત થયા વગરનો જે અંડકોષ હશે તે પણ ત્યાં પહોંચ્યો હશે અને એન્ડોમેટ્રિયમનું સ્તર તૂટ્યું હશે જે દર 28 દિવસે સમયાંતરે તૂટી જાય છે. રેડી? માસિક ચક્ર અથવા ઋતુચક્ર દરમિયાન. તો એ ખરી અને ક્યાં આવશે? આ એન્ડોમેટ્રિયમનું સ્તર ક્યાં આવશે? બહાર. તો એન્ડોમેટ્રિયમની અંદર ઋતુચક્ર દરમિયાન શું થાય? ચક્રીય ફેરફારો. જો ફલન થશે તો તે ગર્ભનું સ્થાપન કરાવશે અને જો ફલન નહીં થાય તો સમયાંતરે 28 દિવસે ખરી પડશે. તો આ ત્રણેય સ્તરની વાત થઈ. રેડી? હવે આપણે ભણવાનું છે બાહ્ય જનનેન્દ્રિય. રેડી? પહેલા નંબરમાં આપણે વાત કરી કે શાનો શાનો અંદર સમાવેશ થાય. તો આપણે ભણી ગયા એક જોડ અંડપિંડ, અંડવાહિનીઓ, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિય. તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બાહ્ય જનનેન્દ્રિયનું. બાહ્ય જનનેન્દ્રિયની અંદર ચાર રચનાઓ આપણે ભણવાની છે. રેડી? કેટલી રચનાઓનો અભ્યાસ કરવાનો છે? આપણે ચાર. ગર્ભાશય પછીની જે નળી હતી સાંકડી એને ગ્રીવા, ગ્રીવાનું જે પોલાણ હતું એને આપણે ગ્રીવા નળી. ગ્રીવા નળી યોનિમાર્ગ સાથે મળી અને શું બનાવતું હતું? જન્મ નળી. ત્યારબાદ હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બાહ્ય જનનેન્દ્રિયો. નરની અંદર બાહ્ય જનનેન્દ્રિય તરીકે આપણે શિષ્ટનો ઉલ્લેખ કર્યો હતો, અહીંયા બાહ્ય જનનેન્દ્રિયો તરીકે ચાર રચનાઓ ભણવાની છે. બાહ્ય જનનેન્દ્રિયોમાં કોનો સમાવેશ થાય? તો આપણે પહેલા વાત કરીએ પાંચ રચના, સોરી, મોન્સ પ્યુબિસ, બીજા નંબરની અંદર વાત કરીએ મુખ્ય ભગોષ્ઠ, ત્યારબાદ વાત કરીએ ગૌણ ભગોષ્ઠ, ત્યારબાદ વાત કરીએ યોનિપટલ, છેલ્લા નંબરમાં આપણે ભગશિષ્ણિકા અથવા ભગશિષ્ણુ. આટલી રચનાઓનો શું કરવાનો છે? અભ્યાસ. શાના તરીકે? આપણે બાહ્ય જનનેન્દ્રિયો તરીકે. રેડી?
मादा प्रजनन तंत्र में आवेली बाह्य जननेंद्रिय। पहला नंबर में आपणे भणीए मोन्स प्यूबिस। रेडी, तो मोन्स प्यूबिस शू छे? तो आपणे पहला वात करीए मोन्स प्यूबिस विशे। मोन्स प्यूबिस ए मेद पेशी थी बने। तो मोन्स प्यूबिस शानाथी बनेल छे? मेद पेशी थी बने अने त्वचा थी आवृत रचना हो। एनी बाहरनी तरफ शुं जोवा मळशे? त्वचा। एनी आंतरिक रचना में शुं छे? मेदपेशी। तो मेदपेशी थी बनेल, त्वचा थी आवृत अने प्यूबिक वात थी धरावती गादी जेवी रचना छे। शानाथी घेरायेल छे? ऊपरनी तरफ प्यूबिक वाळ। तो प्यूबिक वाळ थी घेरायेल, प्यूबिक वाळ धरावती गादी जेवी रचना। तो पहला नंबर में बाह्य जननेंद्रियो में आपणे कोनो उल्लेख करी रह्या छीए? मोन्स प्यूबिस नो। तो मोन्स प्यूबिस शू छे? तो मेदपेशी थी बनेल अने त्वचा थी आवृत रचना छे। मेदपेशी थी बनेल छे माटे गादी जेवी छे। रेडी, तो मेदपेशी थी बनेल, त्वचा थी आवृत रचना, जे प्यूबिक वाळ धरावती गादी जेवी रचना छे। आनी एक्झेक्ट नीचे कोण स्थान पामेल छे? तो बीजा नंबर में वात करीए मुख्य भગોષ્ઠ। तो पहला आपणे मुख्य ભગોષ્ઠ જોઈએ। तो मुख्य ભગોષ્ઠ શું છે? માંસલ ગળિયો છે। આ માંસલ ગળિયો જેવી જે રચના છે, જે મોન્સ પ્યુબિસ ની નીચે આવેલી હોય। કોની નીચે આવેલી હોય? મોન્સ પ્યુબિસ ની નીચે। તો માંસલ ગળી જેવી રચના અને ક્યાં સ્થાન પામેલ છે? તો મોન્સ પ્યુબિસ ની નીચે સુધી લંબાઈ અને યોની માર્ગના મુખનો ઘેરો। તો મોન્સ પ્યુબિસ ની નીચે આવેલી હોય। મોન્સ પ્યુબિસ શું છે? તો આપણે વાત કરી મેદપેશીઓની બનેલી છે, ત્વચાથી આવરી છે, ગાદી જેવી રચના છે, જે ઉપરની તરફ પ્યુબિક વાળનું શું ધરાવવા આવરણ। ત્યારબાદ આપણે વાત કરી મોન્સ પ્યુબિસની નીચે શું આવેલું છે? તો મુખ્ય ભગોષ્ઠ આવેલું છે। તે કેવી રચના છે? તો માંસલ ગળિયો જેવી રચના છે અને એ યોનિ માર્ગના મુખનો ઘેરો। તો યોનિ માર્ગના મુખની ફરતે રેડી કોણ આવેલું છે? તો કહી શકાય મુખ્ય ભગોષ્ઠ। રેડી, ચાલો તો આગળ। હવે મુખ્ય ભગોષ્ઠની નીચે કોણ સ્થાન પામેલ હોય? ગૌણ ભગોષ્ઠ। તો એની વાત કરીએ, ચાલો ગૌણ ભગોષ્ઠ। તો મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલ પેશીમય ગળિયો, ત્યારે તો એ શું છે? પેશીમય ગળિયો છે। પેલામાં એવું જ લખ્યું છે આપણે, માંસલ ગળિયો લખી દો મુખ્ય ભગોષ્ઠમાં, આમાં પેશીમય ગળિયો લખી છે, અને આ કોની નીચે સ્થાન પામેલ છે? તો મુખ્ય ભગોષ્ઠની નીચે। ચલો હવે ચોથા નંબરમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે યોની પટલ। પહેલો પ્રશ્ન છે આપણને, યોની પટલ શું છે? તો યોની માર્ગનો મુખ છે, એક કલા વડે આંશિક રીતે આવરિત હોય। રેડી, તો યોની પટલ શું છે? યોની માર્ગનું જે મુખ છે, એક કલા વડે ઘણી વાર આંશિક રીતે આવરિત હોય। તો આવી કલાના આ એક કલા જે છે એ પટલ છે, એને આપણે શું કહીશું? યોનિ પટલ। તો યોનિ માર્ગની ફરતે અથવા યોનિ માર્ગના આંશિક રીતે ઢાંકતું જે પટલ કહેવાય, એને કયું પટલ કહેવાય? યોનિ પટલ। આ યોનિ પટલ છે ઘણી વખત તૂટી જાય છે। ક્યારે તૂટી જાય? તો આપણે કહી શકીએ કે ઘણી વખત પ્રથમ મૈથુન એટલે કે પ્રથમ પ્રજનન વખતે તૂટી શકે, અથવા અચાનક કોઈ યાંત્રિક ઝાટકો એટલે કે કહી શકીએ કે અચાનક કોઈ વખત પડી જવાથી, કોઈ આંચકો લાખવાથી, અથવા ઘણી વખત ઋતુસ્ત્રાવ દરમિયાન જે યોની માર્ગનો જે સ્ત્રાવ થયો અને એનો નિકાલ કરવા માટે ઘણી વખત ડૉક્ટર દ્વારા યોનિ ટેમ્પોનો નામનું એક સાધન દાખલ કરવામાં આવે, તે દરમિયાન પણ આ યોની પટલ તૂટી શકે। કેટલીક વખત કેટલીક રમતો જેવી કે આપણે વાત કરીએ ઘોડેસવારી, સાયકલ સવારી જેવી રમતોમાં સક્રિય રીતે ભાગ લીધો હોય તો પણ આ પટલ તૂટી શકે। કેટલીક વાર સ્ત્રીઓમાં પ્રજનન બાદ પણ આ પટલ એમનું એમ જળવાઈ રહે છે। તો આપણે કહી શકીએ ફરીથી યોનિ પટલ એ શું છે? તો યોનિ માર્ગનું મુખ ની આ ફરતે આવેલું એક આંશિક રીતે આવરણ ધરાવતું શું છે? પટલ। આંશિક રીતે આવરણ ધરાવતું જે પટલ છે એને કયું પટલ તરીકે ઓળખીશું? યોનિ પટલ। આ યોનિ પટલ કેવી રીતે ઘણી વખત ફાટી જાય છે? તો ઘણી વખત પ્રથમ મૈથુન વખતે ફાટી જાય, ઘણી વખત આંચકો લાગવાથી અથવા પડી જવાથી ફાટી જાય, ઘણી વખત આપણે વાત કરી તો યોનિ ટેમ્પોનો જેને આપણે ઋતુસ્ત્રાવ દરમિયાન યોનિ માર્ગમાંથી ઋતુ પ્રવાહને શોષવા માટેનું જે દાખતરી સાધન છે એ દાખલ કરવાથી ઘણી વખત તૂટી જાય, અથવા કેટલીક રમતોમાં સક્રિય રીતે ભાગ જેવી કે ઘોડેસવારી અને સાયકલ સવારી। ત્યારબાદ વાત કરીએ તો કેટલીક સ્ત્રીઓમાં પ્રજનન બાદ પણ મૈથુન બાદ પણ આ પટલ જળવાઈ રહે છે। યોનિ પટલની ઘણી વખત હાજરી અને ગેરહાજરીને આધારે કુમારી અથવા જાતિ અનુભવનું વાસ્તવિક
ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. ઘણી વખત એવું માનવામાં આવે છે કે જો યુનિપટલ જળવાયેલું હોય તો તે કૌમાર્યમાં અથવા સ્ત્રી વર્જિન છે, પણ એવું વાસ્તવમાં હોતું નથી. છેલ્લા નંબરની આપણે રચના જોવાની છે, જેને આપણે કહીશું ભગશિષ્ણિકા. રેડી? ભગશિષ્ણિકા કહેવાય, અથવા એને આપણે ભગશિષ્ણ પણ કહીશું. રેડી? તો ભગશિષ્ણ શું છે? તે નાની આંગળી જેવી રચના છે. રેડી? તે નરની અંદર જે રીતે શિશ્ન આવેલું છે એ જ રીતે માદામાં આવેલા શિશ્ન તરીકે ઓળખવામાં આવે છે. પણ નરના શિશ્નની અંદર મૂત્ર જનન માર્ગ આવેલો હોય છે, આમાં મૂત્રજનન માર્ગનો શું હોય છે? અભાવ. રેડી? તો એના સમકક્ષ જ ગણવામાં આવે છે, પણ મૂત્રજનન માર્ગ ધરાવતી નથી. તો તે નાની આંગળી જેવી રચના છે જે મૂત્ર માર્ગની ઉપરની બાજુ ગોઠવાયેલી હોય. ક્યાં ગોઠવાયેલી હોય? મૂત્ર માર્ગની ઉપરની બાજુ. પણ મૂત્ર માર્ગની ઉપરની બાજુ ક્યાં? તો જે જગ્યાએ બે ગૌણ ભગોશની ઉપરની સપાટી, જે જગ્યાએ ગૌણ ભગોશની બે ઉપરની સપાટીઓ જોડાતી હોય, તો ગૌણ ભગોશની ઉપરની જોડાણ સપાટી, જોડાણ સ્થાને સ્થાન પામે. તો આપણને કોઈ પૂછો ભગશિષ્ણ શું છે? તો એ નાની આંગળી જેવી રચના છે જે મૂત્ર માર્ગની ઉપરની બાજુ ગોઠવાયેલ હોય અને જે ગૌણ ભગોશની ઉપર જોડાણ સ્થાને સ્થાન પામેલ હોય છે. હવે છેલ્લા નંબરનો આ બધી સહાયક નલિકાઓ, સહાયક ગ્રંથિઓની જે વાત કરીએ, એ સાથે સાથે આપણે બાહ્ય જનેન્દ્રિયની વાત કરીએ, સાથે આપણે વાત કરી હતી કે આ બધા સાથે એક રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલ સ્તન ગ્રંથિ પણ આવેલી હોય. તો હવે આપણો છેલ્લો ટોપિક છે સ્તન ગ્રંથિ. રેડી? તો આપણે વાત કરીએ સ્તન ગ્રંથિની. તો ક્રિયાશીલ સ્તન ગ્રંથિ એ માદા સસ્તનની ખાસિયત છે. રેડી? તો માદાની અંદર સ્તન ગ્રંથિઓ કેવી હોય છે? ક્રિયાશીલ. માટે ક્રિયાશીલ સ્તન ગ્રંથિઓ, રેડી, એ માદા સસ્તનની શું કહેવાય? લાક્ષણિકતા. રેડી? શું છે? લાક્ષણિકતા. રેડી? તો ફરીથી, સ્તનગ્રંથિ એ ક્રિયાશીલ સ્તન ગ્રંથિઓ શું છે? માદા સસ્તનની લાક્ષણિકતા છે. બીજા નંબરમાં હવે આપણને એમ પ્રશ્ન થાય સ્તન ગ્રંથિ શાની બનેલી હોય? તો આપણે યાદ રાખીશું ગ્રંથિમય પેશી અને જુદા જુદા પ્રમાણમાં રહેલ મેદ. રેડી? એટલે કે ભિન્ન માત્રામાં રહેલ ચરબી. તો આપણે ફરીથી વાત કરીએ સ્તન ગ્રંથિ શાની બનેલી છે? તો ક્રિયાશીલ સ્તન ગ્રંથિ માદા સસ્તનોની લાક્ષણિકતા છે. તે ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં રહેલી, એટલે કે ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી જોડમાં આવેલી રચના છે. એટલે એક જોડી. તો ફરીથી, માદામાં રહેલ સ્તન ગ્રંથિ એ ક્રિયાશીલ સ્તન ગ્રંથિ એ માદા સસ્તનની લાક્ષણિકતા છે. તે શાણી બનેલી હોય તે ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવે તે એક જોડ હોય. હવે પ્રત્યેક સ્તન ગ્રંથિની અંદર આવેલી જે ગ્રંથિમય પેશી છે એની વાત કરીએ. પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી, રેડી, અંદાજિત 15-20 સ્તન ખંડો ધરાવે. તો પ્રત્યેક સ્તનની રચનામાં ગ્રંથિમય પેશી હોય અને જુદી જુદી માત્રામાં ચરબી રહેલી હોય. રેડી? પ્રત્યેક સ્તનની ગ્રંથિમય જે પેશી હોય એમાં 15-20 વાળા હોય સ્તન ખંડો. હવે પ્રત્યેક સ્તન ખંડમાં, પ્રત્યેક સ્તનખંડની અંદર કૂપિકાથી ઓળખાતા કોષોનો સમૂહ. તો પ્રત્યેક સ્તનખંડની અંદર શું આવેલું હોય? કૂપિકાથી ઓળખાતા સ્તન કોષોનો શું હોય? સમૂહ. અને આ કૂપિકાના પોલાણમાં, જે કૂપિકાનું પોલાણ છે એની ફરતે કૂપિકા કોષો હોય. કયા કોષો હોય? કૂપિકા કોષો. અને કૂપિકા કોષો વડે શું થાય? સ્ત્રાવ, દૂધનો સ્ત્રાવ થાય. અને આ સ્ત્રાવ સામો સંગ્રહ પામે કૂપિકાના પોલાણો. તો ફરીથી, સ્તન ગ્રંથિ એ ક્રિયાશીલ સ્તન ગ્રંથિ એ માદા સસ્તનોની લાક્ષણિકતા છે. બીજા નંબર, પ્રત્યેક સ્તન ગ્રંથિ એ ગ્રંથિમય પેશી અને જુદી જુદી માત્રામાં ચરબીનું પ્રમાણ ધરાવે. ત્યારબાદ પ્રત્યેક સ્તનમાં આવેલી ગ્રંથિમય પેશી 15-20 સ્તન ખંડો ધરાવો. પ્રત્યેક સ્તનખંડની અંદર કૂપિકાના નામે ઓળખાતું કોટરો જેવી રચના હોય
જેના પોલાણની ફરતે કુપિકા કોષો આવેલા હોય અને આ કુપિકા કોષોમાંથી દૂધનો શું થતો હોય સ્ત્રાવ. આ દૂધનો સ્ત્રાવ કુપિકાના પોલાણમાં શું ભાવમાં સંગ્રહ કરે. ત્યારબાદ પ્રત્યેક કુપિકા, એક ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ કે ચલો આ એક કુપિકા, તો કુપિકાના પોલાણમાં માની લો કે આ કુપિકાનું પોલાણ છે, એની ફરતે કયા કોષો આવેલા છે, કોષો, કુપિકા કોષો. રેડી, આ કુપિકા કોષો વડે શું થાય છે સ્ત્રાવ. આવી કુપિકાઓ, આવી ઘણી બધી કુપિકાઓ હશે, એમ છે ને, તો કુપિકા આગળ જાય છે. તો ફરીથી આ કુપિકાનું પોલાણ, આ કોષો, આ કોષો વડે શું સ્ત્રાવ, સ્ત્રાવ. તો આપણી વાત કરીએ દરેક ખંડની, ફરીથી દરેક કુપિકા સ્તન નલિકાઓમાં ખુલો, કઈ નલિકામાં ખુલો, સ્તન નલિકાઓ. તો દરેક કુપિકાની અંદર શું ભરેલું છે, દૂધનો સ્ત્રાવ થયેલો છે, અને આ દૂધનો સ્ત્રાવ કુપિકામાંથી બહાર કોણ લઈને આવે છે, સ્તન નલિકાઓ. રેડી, આ સ્તન નલિકાઓ માં ખુલો, અને દરેક ખંડની નલિકાઓ, તો આ બધી ખંડની અંદર શું આવેલી છે, આવી કુપિકાઓ, એ બધી બહાર નીકળે. એ રીતે બીજા ખંડમાંથી આવતી પણ હોય એ નલિકાઓ બહાર આવે. રેડી, સ્તન નલિકાઓ, આ સ્તન નલિકાઓ જ્યાં ભેગી થાય, રેડી, તો એ દરેક ખંડની નલિકાઓ ભેગી મળી સ્તન વાહિની બનાવે. શું બનાવે, સ્તન વાહિની. તો ફરીથી દરેક ખંડની અંદર કુપિકા હોય, કુપિકાની ફરતે કોષો હોય, કુપિકાના પોલાણમાં દૂધનો સ્ત્રાવ થાય, આ દૂધનો સ્ત્રાવ ત્યાંથી સ્તન નલિકાઓ વળી આગળ વધે, આ દરેક ખંડની સ્તન નલિકાઓ ભેગી મળી સ્તન વાહિનીઓ રચે, આ સ્તન વાહિનીઓ ભેગી મળી આ બધી સ્તન, આ રીતે આ સ્તન વાહિની બીજી આવતી હોય, એ સ્તન વાહિની, બધી સ્તન વાહિનીઓ ભેગી થાય, તો તેને કહેવાય આપણે બધી સ્તન વાહિનીઓ ભેગી થાય, અને સ્તન વાહિનીઓ ભેગી થઈ સ્તન તુંબિકાઓ બનાવે. શું બનાવે, સ્તન તુંબિકા. આ સ્તન તુંબિકાઓ દુગ્ધ વાહિની સાથે જોડાયેલ હોય. કોની સાથે જોડાયેલ હોય, તો આગળ જે સ્તન તુંબિકાઓ કોની સાથે જોડાય, દુગ્ધ વાહિની. રેડી, અને આ દુગ્ધ વાહિની દ્વારા જ્યારે બાળક દૂધનું શોષણ કરે ત્યારે તેમાંથી દૂધ બહાર આવે. આને આપણે ઉલટી રીતે પણ જોઈ શકીએ. આપણે યાદ રાખવા માટે શી રીતે યાદ રાખીશું, તો આપણે પ્રત્યેક ખંડ, પ્રત્યેક સ્તન ખંડ, આ સ્તન ખંડમાં આવેલી કુપિકાઓ, કુપિકામાંથી ઉદ્ભવતી સ્તન વાહિન નલિકાઓ, સ્તન નલિકાઓ જોડાય સ્તન વાહિની. ફરીથી દરેક ખંડની સ્તન નલિકાઓ ભેગી થઈ શું બનાવે, સ્તન વાહિની. આ સ્તન વાહિનીઓ ભેગી મળી શું બનાવે, દુગ્ધ વાહિની. તો પ્રત્યેક સ્તન ખંડની અંદર શું આવેલી હોય છે, કુપિકાઓ. કુપિકાઓમાંથી જે નલિકાઓ ઉદભવે ને શું કરી, સ્તન નલિકાઓ. પ્રત્યેક સ્તન નલિકાઓ ભેગી થઈ, પ્રત્યેક ખંડમાંથી આવતી સ્તન નલિકાઓ ભેગી થઈ, ભેગી થઈ શું બનાવે, સ્તન વાહિની. અને સ્તન વાહિની કોની સાથે જોડાય, તો દુગ્ધ વાહિની. અને આ દુગ્ધ વાહિનીમાંથી દૂધ જ્યારે શોષણ પામે ત્યારે દૂધનો શું થાય, સ્ત્રાવ. કમ્પ્લીટ. તો આટલા સુધી આપણે રાખીએ છીએ આજે. કાલે ફરીથી આપણે એક નવા લેક્ચર સાથે મળીશું.